નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ છ વિષય ગણિત પ્રકરણ નવ માહિતીનું નિયમન વિશે અભ્યાસ કરીએ. આ પાઠમાં આપણે ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે. પહેલો ભાગ છે માહિતીનો પરિચય, બીજો ભાગ છે ચિત્ર આલેખ, ત્રીજો ભાગ છે સ્તંભ આલેખ. આ રીતે આ પાઠમાં આપણે ત્રણ પ્રેઝન્ટેશન રજૂ કરીએ છીએ. તો આજે આપણે પહેલું પ્રેઝન્ટેશન માહિતીનો પરિચય તે વિશે સમજીએ. પાઠની શરૂઆત પુનરાવર્તનથી કરીએ તો આ આકૃતિઓ તમને દેખાડવામાં આવી છે. એ આકૃતિ દ્વારા તમે સમજી શકો છો કે તમને શું માહિતી આપે છે, આ આકૃતિથી તમને શું સમજાય છે અને તે માહિતી પણ કંઈક રજૂ કરે છે. તો જુઓ, પહેલા ચિત્રમાં જે 5 દિવસનું દિલ્હીનું જે હવામાન કેટલું છે તે તમને દર્શાવવામાં આવ્યું છે, અને તારીખ, મહિનો અને વાર એવી રીતે તમને બતાવવામાં આવ્યું છે, જેમાં મેક્સિમમ છે અને મિનિમમ. મેક્સિમમ એટલે વધારામાં વધારે કેટલું છે અને મિનિમમ એટલે કે ઓછામાં ઓછું કેટલું છે, અને તેમની એવરેજ પણ બતાવવામાં આવી છે. બીજા ચિત્રમાં જુઓ તો જુદા જુદા શહેરોમાં કેટલું તાપમાન છે એમાં પણ તમને દર્શાવવામાં આવ્યું છે. તમે તમારા રોજિંદા જીવનમાં માહિતીઓનો ઉપયોગ કરો છો? ચાલો આપણે કેટલાક ઉદાહરણો જોઈએ. સમાચાર ચેનલો પરની હવામાન આગાહીના અહેવાલો, લઘુત્તમ તાપમાન, મહત્તમ તાપમાન, વરસાદની આગાહી અને માપની સૂચિ આપે છે. લઘુત્તમ એટલે કે ઓછામાં ઓછું, મહત્તમ એટલે કે વધારામાં વધારે. તમે ચેનલો પર આ રીતનું હવામાન આગાહીઓના અહેવાલો જોતા જ હશો. હવામાન આગાહીનો કોઠો રજૂ કરવામાં આવ્યો છે. તેમાં અલગ અલગ શહેરોના નામ પણ આપ્યા છે અને તેમાં લઘુત્તમ તાપમાન કેટલું છે અને ગુરુત્તમ તાપમાન કેટલું છે, વરસાદ કેટલો છે તે દર્શાવવામાં આવ્યું છે. હવે મુંબઈનું પહેલાં જોઈએ તો લઘુત્તમ તાપમાન 25 અંશ ડિગ્રી બતાવવામાં આવ્યું છે, ગુરુત્તમ તાપમાન 40 ડિગ્રી, વરસાદ 22%. દિલ્હીમાં 22 લઘુત્તમ તાપમાન 22 છે, ગુરુત્તમ તાપમાન 45 છે અને વરસાદ 16% છે. હૈદરાબાદમાં લઘુત્તમ તાપમાન 27 છે, ગુરુત્તમ તાપમાન 43 છે અને વરસાદ 25% દર્શાવવામાં આવ્યું છે. બેંગ્લોરમાં જોઈએ તો લઘુત્તમ તાપમાન 30 ડિગ્રી બતાવવામાં આવ્યું છે, ગુરુત્તમ તાપમાન 42 ડિગ્રી અને વરસાદ 24% દર્શાવવામાં આવ્યો છે. ચેન્નઈ જોઈએ તો લઘુત્તમ તાપમાન 30 ડિગ્રી, ગુરુત્તમ તાપમાન 45 ડિગ્રી, વરસાદ 22% દર્શાવવામાં આવ્યો છે. તમે તમારા શિક્ષકને તમારા વર્ગના વિદ્યાર્થીઓની હાજરીની નોંધ રાખે છે તે અવલોકન કર્યું હશે. નીચે આપેલું ટેબલ 1 અઠવાડિયાની હાજરી દર્શાવે છે. જુઓ તો ટેબલ એમાં દિવસ છે પહેલી કોલમમાં, બીજી કોલમમાં હાજર છે, ત્રીજી કોલમમાં ગેરહાજર છે. દિવસમાં સોમવાર જોઈએ તો હાજરની સંખ્યા 24 છે અને ગેરહાજરની સંખ્યા 6 છે. મંગળવારમાં જોઈએ તો હાજરની સંખ્યા 25 છે, ગેરહાજરની સંખ્યા 5 છે. બુધવારમાં જોઈએ તો હાજરની સંખ્યા 20 છે, ગેરહાજરની સંખ્યા 10 છે. ગુરુવારમાં જોઈએ તો હાજરની સંખ્યા 29 અને ગેરહાજરની સંખ્યા 1 છે. શુક્રવારમાં જોઈએ તો હાજરની સંખ્યા 26 છે
અને ગેરહાજરની સંખ્યા 4 છે. શનિવારમાં જોઈએ તો હાજરની સંખ્યા 25 છે અને ગેરહાજરની સંખ્યા 5 છે. આ જુદું કોષ્ટક છે કે જે આપણે જોયેલ છે તે માહિતી પ્રદાન કરે છે. માહિતી એટલે ભેગા કરેલા આંકડાનો સંગ્રહ. માહિતી ગ્રાફ, ચાર્ટ અથવા કોષ્ટકના રૂપમાં ગોઠવવામાં આવે છે. માહિતીનું નિયમન. ગંદા રૂમ કરતા ગોઠવાયેલા ઓરડામાં વસ્તુઓને શોધવી હંમેશા સરળ છે. આની જેમ હંમેશા માહિતી આપણી ઉપલબ્ધતાને સરળ બનાવે છે અને આપણા સમયને બચાવે છે. જેમ કે આપણે જ આપણા ઘરમાં વસ્તુ છે તે વ્યવસ્થિત ગોઠવીને રાખી હોય તો આપણને મેળવવામાં સરળતા મળે છે અને આપણો સમય પણ બચી જાય છે. આપણે એક ઉદાહરણ લઈએ. એક શિબિરમાં જુદી જુદી વયના જૂથના 75 લોકો હતા. એક સંસ્થાએ તેમને ખોરાક આપવામાં આવ્યો, પરંતુ જુદી જુદી ઉંમરના લોકો જુદા જુદા પ્રકારનો ખોરાક લે છે. જેમ કે નવજાત હોય તો દૂધ અથવા પાઉં લે છે, જ્યારે પુખ્ત વયના લોકો રોટલી લે છે. મેનેજમેન્ટને જરૂરિયાતોની ચોક્કસ ગણતરી જાણવાની જરૂર છે. આપણે આ પરિસ્થિતિને ઓછા સમયમાં નિયંત્રિત કરવાની જરૂર છે. કેવી રીતે? માહિતી નિયમનનું પ્રથમ પગલું સંગઠન, એટલે માહિતી એકત્રિત કરવી, જૂથને 4 કેટેગરીમાં વિભાજિત કરવી, નવજાત, બાળકો, વયસ્કો અને વૃદ્ધાવસ્થા. અહીં તમને કોષ્ટકમાં જૂથ, કુલ સંખ્યા અને વ્યક્તિ માટેનો ખોરાક દર્શાવવામાં આવ્યો છે. તો નવજાત, જે 3 વર્ષ કરતા ઉંમર નાની છે, તેની કુલ સંખ્યા 10 છે અને વ્યક્તિ એનો ખોરાક શું છે કે 1 ગ્લાસ દૂધ. બાળકોમાં જોઈએ તો કુલ સંખ્યા બાળકોની 18 છે. વ્યક્તિ માટેનો ખોરાક કે 2 પાઉં લે છે અને 1 ગ્લાસ દૂધ લે છે. વયસ્કો માટે એમની કુલ સંખ્યા 32 છે. વ્યક્તિ માટે ખોરાક 4 રોટલી લે છે. હવે વૃદ્ધાવસ્થાનું જોઈએ તો કુલ સંખ્યા 15 છે. વ્યક્તિ માટેનો ખોરાક શું છે કે 3 રોટલી લે છે. હવે જે લોકો દૂધ, પાઉં અને રોટલી લે છે તે લોકોની સંખ્યા આપણે જાણી શકીએ છીએ. આવશ્યક માહિતી મેળવવા માટે બધા અવલોકનો એકત્રિત કરાયા. અવલોકનોને અનુસરીને માહિતીને ગોઠવવાની જરૂર છે. આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ માહિતીને ગોઠવવાની એક રીત છે. પ્રત્યેક અવલોકનોને ઊભા ચિહ્નો દ્વારા દર્શાવો, પરંતુ દરેક 5મા અવલોકનને પહેલાના 4 ગુણમાં એક ક્રોસ ચિહ્ન દ્વારા દર્શાવવામાં આવે છે. જેમ કે અહીં ક્રોસ ચિહ્નની ચિહ્ન બતાવવામાં આવ્યું છે. આપણે દરેક અવલોકનોને આકૃતિ ચિહ્નની મદદથી રજૂ કરીએ છીએ. ઉદાહરણમાં જોઈએ તો અહીં કોષ્ટક દર્શાવવામાં આવ્યો છે. તેમાં ખોરાકનો પ્રકાર, આવૃત્તિ ચિહ્ન અને કુલ સંખ્યા. પહેલામાં માત્ર દૂધ છે જે નવજાત લે છે, એની કુલ સંખ્યા 10 દર્શાવવામાં આવી છે અને આવૃત્તિ ચિહ્ન બતાવવામાં આવ્યું છે. રોટલી જે પુખ્ત હોય અથવા તો વૃદ્ધાવસ્થાવાળા છે તે લોકો, કુલ સંખ્યા 47 છે. તો અહીં આવૃત્તિ ચિહ્નમાં પણ સંખ્યા 47 તમે જોઈ શકો છો. દૂધ અને પાઉ જે બાળકો લે છે તેની સંખ્યા 18 છે, તો આવૃત્તિ ચિહ્નમાં તમે 18 જોઈ શકો છો.
આપણે શું શીખ્યા? આપણે શીખ્યા આવૃત્તિ ચિહ્ન શું છે, માહિતીનું સંગઠન શું છે, આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને માહિતી કેવી રીતે દર્શાવવામાં આવે છે. સારાંશ: માહિતી કેટલીક માહિતી આપવા માટે એકત્રિત સંખ્યાઓનો સંગ્રહ છે. માહિતી સંગઠનનું પ્રથમ પગલું સંગઠન એટલે માહિતી એકત્રિત કરવી. આપણે એકત્રિત થયેલ માહિતી ગોઠવવાની જરૂર છે જેથી આપણે મોટા પ્રમાણમાં માહિતીમાંથી સરળતાથી માહિતી મેળવી શકીએ. આપેલ માહિતીમાંથી ઝડપથી કોઈ ચોક્કસ માહિતી મેળવવા માટે કોષ્ટકમાં આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને માહિતી ગોઠવી શકાય છે. અહીં કેટલાક પ્રકરણમાં આવતા પારિભાષિક શબ્દો છે તેનું અંગ્રેજી પણ કરવામાં આવ્યું છે. તો માહિતી છે તેનું અંગ્રેજી ડેટા થાય છે, માહિતીનું નિયમન એટલે કે એનું અંગ્રેજી ડેટા હેન્ડલિંગ, માહિતીનું સંગઠન તેનું અંગ્રેજી ડેટા રેકોર્ડિંગ, માહિતીનું સંકલન ડેટા ઓર્ગેનાઇઝેશન, આવૃત્તિ ચિહ્ન તો તેનું અંગ્રેજી ટેલિમાર્ક્સ. હવે મૂલ્યાંકન જોઈએ, પ્રેક્ટિસ એક જોઈએ. તો કોલોનીના 25 પરિવારોમાં બાળકોની સંખ્યા નીચે આપવામાં આવી છે. તમે સંખ્યા જોઈ શકો છો કે નીચે જે 25 પરિવારના બાળકો છે તેને દર્શાવવામાં આવ્યા છે અને ઉપરની માહિતીને આવર્તન ચિહ્ન દ્વારા કોષ્ટકમાં રજૂ કરવાના છે. તો તમે આ જાતે પણ તમારું નોટબુકમાં તમે આ કોષ્ટક બનાવી અને જોઈ શકો છો.